સુરતના સચિન વિસ્તારના વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલી લૂંટનો ભેદ છ દિવસે ઉકેલાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને પાંચ પૈકી ચાર આરોપીઓને યુપીથી ઝડપી પાડવામાં સફળતા મળી છે લૂંટની આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી વિપિનસિંહ ઠાકુર હોવાનું સામે આવ્યું છે તેઓએ બેંક ઓફ મહારાષ્ટ્રમાં અગિયાર ઓગસ્ટે બેંકના કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા તેર પોઈન્ટ છવ્વીસ લાખની રોકડ રકમની લૂંટ ચલાવી હતી પંજાબ નેશનલ બેંકમાં એક લાખ રૂપિયા આરોપીઓ જમા કરાવ્યા હતા ત્યાંથી પણ રિકવર કરવામાં પોલીસને સફળતા મળેલ છે મુખ્ય આરોપી આ પકડાઈ ગયો છે એક આરોપી બાકી છે એની પાછળ અમારી ટીમ મહેનત કરી રહી છે અને આ ગુનેગારો પાસેથી પણ બાકીની રિકવરી કરવાની કામગીરી પોલીસની મહેનત અત્યારે ચાલુ છે